साबरकांठा જિલ્લાના પ્રાંતિજ ખાતે ડમ્પર ચાલકે એક્ટિવા ઉપર ઘરે જઈ રહેલા વેપારીને પાછળથી આવીને ટક્કર મારતા વેપારીને જીવલેણ ઈજાઓ પહોંચતા પહેલા પ્રાંતિજ અને વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા। પ્રાંતિજ સહિત તાલુકામાં બે ધડક રાત દિવસ રેતી માટી કપચી ભરીને ફૂલ ફાસ્ટ ડમ્પરો દોડી રહ્યા છે અને એને અનેકવાર આડેધડ દોડતી ઓવરલોડિંગ ટ્રકોને લઈને જીવલેણ અકસ્માતો સર્જાયા છે ને લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે। ત્યારે ફરી એકવાર પ્રાંતિજના સેઠ પીએન્ડર હાઈસ્કૂલ પાસે મંગળવારના સાંજના 8 કલાકે દુકાન બંધ કરીને પોતાના જ્યુપિટર ઉપર ઘરે જઈ રહેલ શ્રીજી કટલરીના માલિક જગદીશભાઈ મોદીને એક ટ્રક ચાલક પોતાનો ટ્રક નંબર GJ09AU8544નો ચાલક ફૂલ ફાસ્ટ હંકારી લાવી રોડની સાઈડમાં પોતાનો જ્યુપિટર નંબર GJ09CL5808 ઉપર જઈ રહેલ વેપારી જગદીશભાઈ મોદીને પાછળથી ટક્કર મારતા તેઓ જ્યુપિટર સાથે નીચે પડી ગયા હતા। તો તેઓને જ્યુપિટર ઉપર ટ્રકના આગળનું ટાયર ફરી વળતા જ્યુપિટરનો કૂચડો થઈ ગયો હતો। તો જગદીશભાઈ મોદીને માથાના ભાગે તથા શરીરે ઈજાઓ પહોંચતા તેઓને પહેલાં પ્રાંતિજ અને વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે લઈ જવામાં આવ્યા હતા। તો અકસ્માત સર્જીને ટ્રક ચાલક ટ્રક મૂકીને ઘટના સ્થળેથી ભાગી ગયો હતો। તો અકસ્માતને લઈ રોડની બંને બાજુ ટ્રાફિક જામ થઈ ગયો હતો। તો પ્રાંતિજ પોલીસને ખબર પડતા દોડી આવી હતી અને ટ્રાફિકને હરવો કર્યો હતો। અકસ્માતને લઈને ઘટના સ્થળે લોકોના ટોરેટોરા દોડી આવ્યા હતા અને ટ્રક ચાલક સામે રોષ વ્યક્ત કર્યો હતો। તો રાત દિવસ રેતી માટી કપચી ભરેલ ફૂલ ફાસ્ટ દોડતા ટ્રકોને લઈને અનેકવાર અકસ્માતોના બનાવ બન્યા છે અને અનેકવાર લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે અને હાડકા પણ ભાગ્યા છે। તો આ રોડ ઉપર અનેક સ્કૂલો કોલેજો તથા વિવિધ સરકારી કચેરીઓ સહિત સંસ્થાઓ આવેલ છે અને તંત્રમાં અનેકવાર રહીશો દ્વારા રજૂઆત બાદ પણ આ રોડ ઉપર ડમ્પર ચાલકો ફૂલ ફાસ્ટ દોડતા જોવા મળે છે। ત્યારે તંત્ર દ્વારા કોઈ મોટી જાનહાનિની રાહ જોતું હોય તેવો હાલ તો લાગી રહ્યો છે। ત્યારે નગરજનોનું કહેવું છે કે ગામમાં આવતા ડમ્પરો અન્ય માર્ગેથી અથવા સ્કૂલ કોલેજ સારાના સમય સિવાય અન્ય સમય આવે અને રહેણાંક વિસ્તાર સહિત અવરજવરવાળી જગ્યાએ વિસ્તારમાંથી ડમ્પર ચાલકો પ્રસાર થાય ત્યારે ડમ્પર ચાલકો સ્પીડ ઓછી હોવી જોઈએ તથા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે। ત્યારે તંત્ર દ્વારા ડમ્પર ચાલકો વિરુદ્ધ જાહેરનામું કે તેમનું વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ એ તો હવે જોવું રહ્યું। પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યાવિહાર સ્કૂલ 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે। અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરી થી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ। બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલમાં જ દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ, સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમતના સાધનો, આખું કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમમાં પણ સીસીટીવી કેમેરા, બાળકો માટે મિનરલ વોટર ની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો। સ્થળ
અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિ, જિલ્લો સાબરકાંઠા. મારું નામ ભગવતી જૈન છે. મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે. અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો, એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે. હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજી જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992 થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ KG જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર જ્ઞાન ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે, એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12 થી 13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે, અને જેથી જે બાળકોને નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ, તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ KG સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.